नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे जोईशुं धोरण 8 संस्कृत एनो चेप्टर 5 गद्य 5 शिलायाः प्रवासः शिलानो प्रवास। हवे आ गद्यनी अंदर शिलाना प्रवासनी वात करवामां आवी छे, एटले के शिला पोताना स्कूल तरफथी एक शैक्षणिक प्रवासे जाय छे अने आ प्रवासमां ए जे जे वस्तुओ जुए छे, जे जे स्थळो जुए छे, स्थळोनुं वर्णन अहींया करेलुं छे। અને શિલા આ સ્થળોનું વર્ણન કોની સાથે કરે છે? તો કે શિલાની માતા છે જે સવિતા, એ સવિતા શિલાની સાથે વાત કરવા માટે ફોન કરે છે શિલાને, અને પછી જે બંને વચ્ચે સંવાદ થાય છે એ સંવાદ અહીંયા આપેલો છે, બરાબર છે? તો ચલો આપણે પાઠની શરૂઆત કરીએ। પહેલા કોણ બોલે છે? તો કે સવિતા। પ્રમાણ ભાષમ ધૃત્વા હરિયો। હવે સવિતા શિલાને ફોન કરે છે શિક્ષિકા, શિલાની જે શિક્ષિકા છે શિક્ષિકાના ફોન ઉપર। એટલે ભ્રમણ ભાષમ ધૃત્વા, આ શબ્દ આખો કૌંસમાં આપેલો છે, કેમ કે આ ક્રિયા થાય છે, ક્રિયા થતી દર્શાવે છે એટલા માટે બોલતા નથી, પણ એ ક્રિયા થતી દર્શાવે છે એટલા માટે એ શબ્દને, એ સેન્ટેન્સને, આખું એ વાક્યને કૌંસની અંદર આપેલું છે કે ભ્રમણ ભાષમ ધૃત્વા। ભ્રમણ ભાષમ એટલે શું? તો કે ભ્રમણ ભાષમ એટલે મોબાઈલ ફોન। શું થાય? ભ્રમણ ભાષમ એટલે મોબાઈલ ફોન। અને ટેલિફોનને શું કહેવાય? દૂરભાષમ। દૂરભાષમ એટલે ટેલિફોન, જે પેલો ડબલાવાળો ફોન આવતો હતો એને કહેવાય દૂરભાષમ। ધૃત્વા, ધૃત્વા એટલે પકડીને, ધૃત્વા એટલે પકડીને। તો જે શિલા છે, શિલા હાથમાં ફોન પકડે છે, હાથમાં ફોન પકડવાની ક્રિયા થાય છે એ અહીંયા બતાવે છે, એટલે આ વાક્ય નાખું કૌંસની અંદર દર્શાવ્યું છે કે ભ્રમણ ભાષમ ધૃત્વા। ભ્રમણ ભાષમ એટલે મોબાઈલ ફોન, ધૃત્વા એટલે પકડીને, મોબાઈલ ફોન પકડીને શું બોલે છે? હરિયમ। કોને કહે છે? સામે જે વ્યક્તિને ફોન કરે છે, વ્યક્તિને ફોન પર શું કહે છે? સૌથી પહેલાં હરિયમ। આગળ શિક્ષિકા હરિયમ, સામે ફોન કોણ ઉપાડે છે? શિક્ષિકા ઉપાડે છે, શિલાની શિક્ષિકા ઉપાડે છે, શિલાની ટીચર ઉપાડે છે, એટલે એ પણ સામે શું જવાબ આપે છે? હરિયમ। પછી પૂછે છે કહ વદતિ, કહ એટલે કોણ, વદતિ એટલે બોલો છો, કોણ બોલો છો? ફરીવાર સવિતા મોબાઈલ ફોન પકડીને, આ વાક્ય આખું કૌંસમાં જ લખવાનું, હરિયમ। શિક્ષિકા હરિયમ, કોણ બોલો છો? પછી સવિતા કહે છે, સવિતા કહે છે અહમ શિલાયાહ માતા વદતિ। શું બોલે છે સવિતા? અહમ, અહમ એટલે કે હું, હું શિલાયાહ એટલે શિલાની, માતા એટલે કે મમ્મી, વદતિ એટલે બોલું છું, હું શિલાની માતા બોલું છું। પ્રવાસે મમ પુત્રી અસ્તિ, શું કહે છે શિલાની મમ્મી? કે પ્રવાસે એટલે પ્રવાસમાં, મમ એટલે મારી, પુત્રી એટલે પુત્રી અથવા તો દીકરી, અસ્તિ એટલે છે, પ્રવાસમાં મારી દીકરી છે। ફરીવાર સવિતા કહે છે હું શિલાની માતા બોલું છું, પ્રવાસમાં મારી દીકરી છે, એટલે શિક્ષિકાને કહે છે કે હું શિલાની મમ્મી બોલું છું અને ત્યાં પ્રવાસમાં તમારી સાથે મારી દીકરી પણ છે, એટલે એને પોતાની દીકરી સાથે વાત કરવી હતી એટલે શિક્ષિકાને ફોન કરે છે। શિક્ષિકા આમ અસ્તિ, આમ, આમ એટલે શું? તો કે હા, આમ એટલે કેરી નહીં પણ આમ એટલે શું? હા। આમ અસ્તિ, હા અસ્તિ એટલે છે। કિશ્ચિત કાર્યમ અસ્તિ વા, હવે શિક્ષિકા પૂછે છે શિલાની માતાને, કિશ્ચિત એટલે કઈ, કિશ્ચિત એટલે કઈ, શું કઈ કાર્યમ અસ્તિ, શું કઈ કામ છે? શું પૂછે છે શિક્ષિકા શિલાની મમ્મીને? શું કઈ કામ છે? કિશ્ચિત કાર્યમ અસ્તિ વા, શું કઈ કામ છે? આગળ સવિતા આમ, આમ એટલે કે હા। અહમ તયા સહ વાર્તાલાપમ કરતુમ ઈચ્છામિ, અહમ એટલે હું, તયા સહ,
તયા સહ એટલે તેની સાથે, તેની સાથે વાર્તાલાપમ એટલે વાતચીત, કર્તુમ ઈચ્છામિ કરવા ઈચ્છું છું, હું તેની સાથે વાતચીત કરવા ઈચ્છું છું. શું કહે છે શીલા? હા, સોરી સવિતા, હા હું તેની સાથે વાતચીત કરવા ઈચ્છું છું. ઈચ્છામિ એટલે ઈચ્છું છું. આ વર્તમાન કાળનું રૂપ છે. અહમ સાથે હંમેશા શું આવે? મી વાળું રૂપ આવે. શિક્ષિકા, હવે જો અહીંયા આ વાક્ય પણ આખું કૌંસમાં આપેલું છે, કેમ કે આ ક્રિયા થતી દર્શાવે છે એટલા માટે. શિક્ષિકા શિલાં પ્રતિ ભ્રમણ ભાષણ પ્રેષયતિ. શિક્ષિકા શિલાં પ્રતિ, પ્રતિ એટલે કે તરફ, પ્રતિ એટલે શું થાય? તરફ, શિલા તરફ ભ્રમણ ભાષણ એટલે મોબાઈલ ફોન પ્રેષયતિ. પ્રેષયતિ એટલે મોકલે છે. મોકલે છે. શિક્ષિકા શિલાં પ્રતિ એટલે કે શિલા તરફ ભ્રમણ ભાષણ એટલે મોબાઈલ ફોન પ્રેષયતિ એટલે મોકલે છે. ફરી વાર આખું સેન્ટેન્સ સવિતા. આમ અહમ તયા સહ વાર્તાલાપમ કરતું ઈચ્છામિ. સવિતા કહે છે હા હું તેની સાથે વાતચીત કરવા ઈચ્છું છું. શિક્ષિકા શિલાં પ્રતિ ભ્રમણ ભાષણ પ્રેષયતિ. શિક્ષિકા શિલા તરફ મોબાઈલ ફોન મોકલે છે. શિલા અંબ, કથમ અસ્તિ, સર્વમ કુશલમ વા. શિલા શું પૂછે છે? અંબ. અંબ એટલે શું? તો કે માતા. અંબ એટલે માતા અથવા તો મમ્મી, માતા અથવા મમ્મી. શિલા કોને કહે છે? અંબ પોતાની મમ્મીને, માતાને. મમ્મી કથમ અસ્તિ, કથમ એટલે કેમ, કથમ એટલે કેમ, કથમ અસ્તિ એટલે કેમ છો. સર્વમ કુશલમ વા, શું બધું કુશળ છે. સર્વમ એટલે બધું, કુશળ કુશળ એટલે કુશળ, કુશળ એટલે કે સારું. શું બધું કુશળ છે. પરિવાર શિલા કહે છે મમ્મી કથમ અસ્તિ, કેમ છો. સર્વમ કુશલમ વા, શું બધું, શું બધું કુશળ છે. બરાબર. ચલો ફરી એકવાર આપણે પહેલેથી અનુવાદ જોઈએ. સવિતા ભ્રમણ ભાષમ ધૃત્વા. ભ્રમણ ભાષમ એટલે મોબાઈલ ફોન, ધૃત્વા એટલે પકડીને, મોબાઈલ ફોન પકડીને. શું બોલે છે? હરિ ઓમ. શિક્ષિકા હરિ ઓમ. કહ વદતિ, કહ એટલે કોણ, વદતિ એટલે બોલો છો, કોણ બોલો છો. સવિતા અહમ શિલાયાહ માતા વદતિ. સવિતા શું કહે છે? અહમ એટલે હું, શિલાયાહ એટલે શિલાની, માતા એટલે મમ્મી, વદતિ એટલે બોલું છું, હું શિલાની મમ્મી બોલું છું. પ્રવાસે મમ પુત્રી અસ્તિ. પ્રવાસે એટલે પ્રવાસમાં, મમ એટલે, મમ એટલે મારી, પુત્રી અસ્તિ એટલે કે પુત્રી છે. પ્રવાસમાં મારી પુત્રી છે અથવા પ્રવાસમાં મારી દીકરી છે. શિક્ષિકા આમ અસ્તિ. શિક્ષિકા કહે છે આમ એટલે કે હા, હા છે. કિશ્ચિત કાર્યમ અસ્તિ વા. શું કહે છે? કિશ્ચિત એટલે કે કંઈ, શું કંઈ, કાર્યમ એટલે કાર્ય છે અથવા તો કામ છે. શિક્ષિકા શું પૂછે છે શિલાની મમ્મીને? શું કંઈ કામ છે? સવિતા આમ, આમ એટલે કે હા. અહમ તયા સહ, હું તયા સહ એટલે તેની સાથે વાર્તાલાપમ એટલે વાતચીત, કરતું ઈચ્છામિ એટલે કરવા ઈચ્છું છું, હું તેની સાથે વાતચીત કરવા ઈચ્છું છું. શિક્ષિકા શિલાં પ્રતિ ભ્રમણ ભાષણ પ્રેષયતિ. શિક્ષિકા શિલાં પ્રતિ એટલે કે શિલા તરફ ભ્રમણ ભાષણ એટલે મોબાઈલ ફોન પ્રેષયતિ એટલે મોકલે છે.
शीला अंब प्रथम अस्ति सर्वं कुशलं वा। शीला शू कहे छे? अंब अंब એટલે કે मम्मी। कथम अस्ति केम छो? सर्वं कुशलं वा। शू सर्वं એટલે કે બધું, कुशलं એટલે કુશળ છે, શું બધું કુશળ છે। ફરી એકવાર અનુવાદ જોઈએ। સવિતા મોબાઈલ ફોન પકડીને, હરિયમ શિક્ષિકા હરિયમ, કહ વદતિ શિક્ષિકા કહે છે હરિયમ, કહ વદતિ કોણ બોલો છો? સવિતા અહમ શિલાયાહ માતા વદતિ। सविता कहे छे अहम એટલે કે હું, શિલાયાહ એટલે શિલાની માતા બોલું છું। પ્રવાસે મમ પુત્રી અસ્તિ પ્રવાસમાં મારી પુત્રી છે અથવા તો મારી દીકરી છે। શિક્ષિકા આમ અસ્તિ આમ એટલે કે હા હા છે। કિશ્ચિત કાર્યમ અસ્તિ વા વા એટલે કે શું કિશ્ચિત એટલે કઈ શું કઈ કાર્યમ અસ્તિ કામ છે શું કઈ કામ છે। સવિતા આમ એટલે કે હા અહમ તયા સહ વાર્તાલાપમ કર્તુમ ઈચ્છામિ। અહમ એટલે હું, તયા સહ એટલે તેની સાથે, વાર્તાલાપમ કર્તુમ ઈચ્છામિ વાર્તાલાપ કરવા ઈચ્છું છું એટલે કે હું તેની સાથે વાતચીત કરવા ઈચ્છું છું। શિક્ષિકા શિલાં પ્રતિ ભ્રમણભાષમ પ્રેષયતિ। શિક્ષિકા શિલા તરફ, શિક્ષિકા શિલાં પ્રતિ એટલે કે શિલા તરફ, ભ્રમણભાષમ એટલે મોબાઈલ ફોન, પ્રેષયતિ એટલે મોકલે છે। શિક્ષિકા શિલા તરફ મોબાઈલ ફોન મોકલે છે। શિલા અંબ અંબ એટલે કે માતા અથવા તો મમ્મી। કથમ અસ્તિ કેમ છો? સર્વમ કુશલમ વા વા એટલે કે શું શું બધું કુશળ છે। ફરી એકવાર આપણે અનુવાદ જોઈએ ખાલી। સવિતા ભ્રમણ ભાષા સોરી મોબાઈલ ફોન પકડીને, હરિયમ શિક્ષિકા હરિયમ, કોણ બોલો છો? સવિતા હું શિલાની માતા બોલું છું। પ્રવાસે મારી પુત્રી છે। શિક્ષિકા હા છે। શું કઈ કામ છે? શું કઈ કામ છે? સવિતા હા, હું તેની સાથે વાતચીત કરવા ઈચ્છું છું। શિક્ષિકા શિલા તરફ મોબાઈલ ફોન મોકલે છે। શિલા માતા અથવા તો મમ્મી। કેમ છો? શું બધું કુશળ છે? તો અહીંયા આપણે આટલું અનુવાદ બે પેરેગ્રાફનું જોયું, હવે આપણે એનો અનુવાદ લખી લઈએ। ચલો અનુવાદ લખીએ હવે આપણે। પહેલી લીટી શું આપેલું છે? પહેલું વાક્ય કૌંસમાં સવિતા શું બોલે છે? સવિતા ભ્રમણ ભાષમ ધૃત્વા એટલે કે મોબાઈલ ફોન પકડીને, મોબાઈલ ફોન પકડીને શું બોલે છે? હરિયમ। પછી સામે કોણ બોલે છે? તો કે શિક્ષિકા। શિક્ષિકા શું બોલે છે? હરિયમ। કહ વદતિ એટલે કે કોણ બોલો છો? સવિતા શું બોલે છે? સવિતા અહમ શિલાયાહ માતા વદતિ, હું શિલાની માતા અથવા તો મમ્મી બોલું છું। પ્રવાસે મમ પુત્રી અસ્તિ, પ્રવાસમાં મારી પુત્રી છે અથવા તો મારી દીકરી છે। શિક્ષિકા શિક્ષિકા બોલે છે, હવે શું કહે છે? શિક્ષિકા આમ અસ્તિ એટલે કે હા છે। કિશ્ચિત કાર્યમ અસ્તિ વા, શું કઈ કામ છે? સવિતા કહે છે આમ
આમ એટલે કે હા. અહમ તયા સહ, હું તેની સાથે વાર્તાલાપમ એટલે કે વાતચીત. કર્તુમ ઈચ્છામિ એટલે કે કરવા ઈચ્છું છું. પછી છે કૌંસમાં શિક્ષિકા શિલાં પ્રતિ બ્રહ્મણ ભાષણ પ્રેષયતિ, એટલે કે શિક્ષિકા શિલા તરફ મોબાઈલ ફોન મોકલે છે. પ્રેષયતિ એટલે મોકલે છે. હવે કોણ વાત કરે છે સવિતા સાથે? શિલા. શિલા શું બોલે છે? અંબ. અંબ એટલે કે માતા અથવા તો મમ્મી. માતા કથમ અસ્તિ, કેમ છો? સર્વમ કુશલમ વા, શું બધું કુશળ છે? તો આપણે બે પેરેગ્રાફ અત્યારે જોયા. હવે આપણે આગળનો જે ત્રીજો પેરેગ્રાફ છે, ત્રીજો પેરેગ્રાફ જોઈએ. ચલો, હવે કોણ વાત કરતું હતું? શિલા વાત કરતી હતી. શિલા એની મમ્મીને શું પૂછે છે કે મમ્મી કેમ છે, શું બધું કુશળ છે? હવે એની માતા એને જવાબ આપે છે. શું જવાબ આપે છે શિલાની માતા? સવિતા કહે છે આમ. આમ એટલે કે હા. અહમ કુશળિની, અહમ એટલે હું, કુશળિની, કુશળિની એટલે કે હું સહી સલામત છું, એટલે કે હું કુશળ છું અથવા તો હું સારી છું. ભવત્યાહ પ્રવાસઃ કથમ પ્રચલતિ, શું પૂછે છે સવિતા? ભવત્યાહ, ભવત્યાહ એટલે કે તમારો, પ્રવાસઃ એટલે પ્રવાસ, કથમ એટલે કેવો, કથમ એટલે કેવો, પ્રચલતિ, પ્રચલતિ એટલે ચાલે છે. શું કહે છે? તમારો પ્રવાસ, ભવત્યાહ પ્રવાસઃ, તમારો પ્રવાસ કથમ એટલે કેવો, પ્રચલતિ એટલે ચાલે છે. તમારો પ્રવાસ કેવો ચાલે છે? શિલા પ્રવાસઃ તુ સમ્યક પ્રચલતિ. શિલા જવાબ આપે છે એની માતાને કે પ્રવાસઃ એટલે કે પ્રવાસ, તુ એટલે તો, તું એટલે તો, પ્રવાસ તો સમ્યક, સમ્યક એટલે સારો, સમ્યક એટલે સારો, પ્રચલતિ એટલે ચાલે છે, પ્રવાસ તો સારો ચાલે છે. ફરીવાર જોઈએ આપણે સવિતા. આમ અહમ કુશલિની, હા હું કુશળ છું. ભવત્યાહ પ્રવાસઃ કથમ પ્રચલતિ, તમારો પ્રવાસ કેવો ચાલે છે? શિલા પ્રવાસ તો સારો ચાલે છે. અધુના અહમ અજંટા ગુહાયામ અસ્તિ. અધુના, અધુના એટલે કે હમણાં અથવા તો અત્યારે, અધુના એટલે હમણાં અથવા અત્યારે, હમણાં અથવા અત્યારે. અહમ એટલે કે હું. અજંટા ગુહાયામ એટલે અજંટાની ગુફામાં, અસ્તિ એટલે છું. અત્યારે હું અજંટાની ગુફામાં છું. શું કહે છે શિલા? પ્રવાસ તો સારો ચાલે છે. અત્યારે હું અથવા હમણાં હું અજંટાની ગુફામાં છું. સવિતા શોભનમ, સવિતા કહે છે શોભનમ, શોભનમ એટલે કે સરસ, શોભનમ એટલે સરસ. તત્ર કિમ કિમ અસ્તિ, શું પૂછે છે? તત્ર એટલે કે ક્યાં, ત્યાં, કિમ એટલે શું, ત્યાં શું શું છે. અત્ર અનેકાની શિલ્પાની ચ ચિત્રાણી સંતિ. શિલા શું કહે છે? અત્ર એટલે કે અહીં, અનેકાની એટલે અનેક, શિલ્પાની એટલે શિલ્પ, શિલ્પ એટલે કે જે પેલી પથ્થરમાંથી જે મૂર્તિઓ બનાવેલી હોય એને કહેવાય શિલ્પ. પથ્થર કોતરીને જે બનાવેલી હોય મૂર્તિઓ એને કહેવાય શિલ્પ. શિલ્પાની એટલે કે શિલ્પો, ચ એટલે અને, ચિત્રાણી એટલે ચિત્રો, સંતિ એટલે છે.
અહીં અનેક શિલ્પો અને ચિત્રો છે। ફરીવાર જોઈએ આપણે સવિતા આમ અહમ કુશલિની। સવિતા કહે છે હા અહમ એટલે કે હું કુશળ છું। ભવત્યાહ પ્રવાસઃ કથમ પ્રચલતિ। ભવત્યાહ એટલે તમારો પ્રવાસ, કથમ એટલે કેવો, પ્રચલતિ એટલે ચાલે છે, તમારો પ્રવાસ કેવો ચાલે છે। શીલા પ્રવાસ તો સમ્યક પ્રચલતિ। શીલા કહે છે પ્રવાસ તો સમ્યક એટલે સારો, પ્રચલતિ એટલે ચાલે છે, પ્રવાસ તો સારો ચાલે છે। અધુના અહમ અજંટા ગુહાયામ અસ્તિ। અધુના એટલે અત્યારે અથવા તો હમણાં, હું અજંટા ગુહાયામ એટલે અજંટાની ગુફામાં છું। સવિતા શોભનમ, શોભનમ એટલે સરસ। તત્ર ત્યાં, કિમ કિમ અસ્તિ, શું શું છે, ત્યાં શું શું છે। શિલા અત્ર અનેકાની શિલ્પાની ચ ચિત્રાણી સંતિ। શિલા શું કહે છે, અત્ર એટલે અહીં, અનેકાની એટલે અનેક, શિલ્પાની ચ ચિત્રાણી, શિલ્પો અને ચિત્રો, સંતિ એટલે છે। ફરી એકવાર જોઈએ અનુવાદ। સવિતા હા હું કુશળ છું। તમારો પ્રવાસ કેવો ચાલે છે। પ્રવાસ તો સારો ચાલે છે। અત્યારે હું અજંટાની ગુફામાં છું। સરસ ત્યાં શું શું છે। શિલા અત્ર અનેકાની શિલ્પાની ચ ચિત્રાણી સંતિ। અહીં અનેક શિલ્પો અને ચિત્રો છે। આ પેરેગ્રાફ આપણે અત્યારે સમજ્યા, હવે એનો અનુવાદ આપણે લખી લઈએ। પહેલું વાક્ય શું છે કે સવિતા આમ અહમ કુશલિની। સવિતા શું કહે છે, આમ એટલે કે હા, અહમ એટલે હું, કુશલિની એટલે કુશળ છું અથવા તો સારી છું। ભવત્યાહ પ્રવાસઃ કથમ પ્રચલતિ, પછી શું પૂછે છે સવિતા, ભવત્યાહ એટલે કે તમારો પ્રવાસ, કથમ એટલે કેવો, પ્રચલતિ એટલે ચાલે છે। સવિતા પૂછે છે કે તમારો પ્રવાસ કેવો ચાલે છે। આગળ શિલા શું જવાબ આપે છે, પ્રવાસઃ તુ સમ્યક પ્રચલતિ, કે પ્રવાસ તો સમ્યક એટલે, પ્રવાસ તો સમ્યક એટલે સારો ચાલે છે। અધુના અહમ અજંટા ગુહાયામ અસ્તિ। અધુના એટલે અત્યારે અથવા હમણાં, અત્યારે અથવા હમણાં, અહમ એટલે હું, અજંટા ગુહાયામ એટલે ગુફામાં, અજંટાની ગુફામાં અસ્તિ એટલે છું, અત્યારે અથવા હમણાં હું અજંટાની ગુફામાં છું। આગળ સવિતા પૂછે છે, હવે સવિતા શું પૂછે છે, શોભનમ, શોભનમ એટલે કે સરસ। પછી પૂછે છે તત્ર કિમ કિમ અસ્તિ, તત્ર એટલે ત્યાં, કિમ કિમ એટલે કે શું શું છે। શિલા શું કહે છે, અત્ર અનેકાની શિલ્પાની ચ ચિત્રાણી સંતિ। અત્ર એટલે અહીં, અનેકાની એટલે અનેક, શિલ્પાની એટલે કે શિલ્પો અને ચિત્રાણી એટલે ચિત્રો છે। અહીં અનેક શિલ્પો અને ચિત્રો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ પેરેગ્રાફ આ ગદ્યના અત્યારે આ લેક્ચરની અંદર જોયા। હવે જે આગળનો એક પેરેગ્રાફ બાકી છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું। અને અત્યારે મેં તમને જે શબ્દાર્થ અને અનુવાદ લખાવ્યું છે
એ તમારે સંસ્કૃતની પાકી બુકની અંદર લખવાનું છે અને જે હોમવર્ક સેન્ડ કરવામાં આવે હોમવર્ક તમારે આ જે ચલાવ્યું છે એની અંદરથી જોઈને વાંચીને સમજી વિચારીને લખવાનું છે અસ્તુ